પૂછે છે બળાત્કાર વ્યાખ્યા પોલીસનું કાર્ય શું ગુનાખોરીને નાથવાનો કે કુવારી કન્યાઓને રેપ અંગેની જાણકારી આપવાનું

દારૂનો ધંધો કરતા શૈલેન્દ્ર ઉર્ફે રોકી રામેશ્વર ચૌધરીએ ફરિયાદીના પરિવારજનોમાં ખોફનો માહોલ ઉભો કરતા ફરિયાદી છેલ્લા કેટલાક સમયથી પોતાના જ ઘરમાં રહેતો નથી હાલ આ બનાવમાં પોલીસ પણ ફરિયાદી સામે ભક્ષક બની ગયો છે ત્યારે કઠરિયા પરિવારને ન્યાય કોણ આપશે તે એક મોટો પ્રશ્ન રહ્યો બાતમીદાર હોવાનું સમજી પરિવારના સભ્યો પર કર્યો હુમલો લાકડાના ફટકા સહિત લાલ મરચાની બુક્કી વડે આરોપીઓ ફરિયાદી ને બાન લીધા તારવાડી નજીક રાહુલ શાંતિલાલ કંથારિયાને ને બાતમીદાર હોવાનું માની લઈ બુટલેગર શૈલેન્દ્ર ઉર્ફે રોકી રામેશ્વર ચૌધરી એ અપશબ્દો કયા હતા બાદમાં મામલો રા માં ફેરવાઈ જતા બુટલેગર રોકી ના પરિવારજનોએ રાહુલ કર્યો ત્યારે આ મામલે અમરોલી પોલીસ ને જાણ કરાતા પોલીસે પણ હપ્તા ના લીધે ફરિયાદીઓને જ આરોપી બતાવી દીધો હતો સમગ્ર બનાવ માં તારવાડીના તારવાડી ના હળપતિવાસ માં રહેતો શૈલેન્દ્ર ઉર્ફે રોકી રામેશ્વર ચૌધરી તાપી નદીના પાળા પાસે પાનના ગલ્લાના નામે મોટે પાયે દેશી દારૂ અને ગાંજાનો ધંધો કરે છે જેને પ્રતિક વરિયાવાએ દારૂ વ્યવસાય ન કરવા કહ્યું હતું જેને લઈ સાધુભાઈ સાધુભાઈ વચ્ચે ઝઘડો ચાલતો હતો જો કે બંનેના ઝઘડાનો ભોગ કંથારિયા પરિવાર બન્યો હતો તો કરીએ એક નજર બુટલેગરોના આતંક પર હંસાબેન શાંતિલાલ કંઠારિયા કઈ જગ્યાએ રહેવાના તારવારી વરિયાવ તારવારી બાર મંડી સ્થિત જૂનો મોલ્લો હરિજનવાસ અત્યારે કમિશનરમાં સાના માટે આવું પડ્યો અમે કમિશનરમાં કાલે છે અમે અરજી આપવા માટે આવેલા આ જાણ દિવસ છે અમે બહાર રહીએ છે અમાર જીવને જોખમ છે બે છોકરા છે બે છોકરી છે આ લોકો અમને હેરાન કરી રહેલા છે રોકી છે એમનો ભાવેશ એમનો સારો છે એ લોકો ઇંગ્લિશ ગાંજો એવું વેચે છે મારો ભત્રીજો કેવા ગયો અને જોવા ગયો એમાં એ લોકો અમને મારવા આવ્યા વાંડો ઉઠાવ્યો એમાં બે દિવસ મેં લોકો ચાર વાર હુમલો કર્યો અમારા પછાડી એ લોકો ચાર વાર હુમલો કર્યો પોલીસ ફરિયાદ લેતા નથી અને એમ કહે છે કે આ સમયથી તમે આવું કરેલું છે એમ લોકો મરચાની ભૂખીથી હુમલો કર્યો બધો ઈ બધું દેફાયો મારીને રાયતિંગનો ગુનો સામે અમારે દાખલ કર્યો અમારી પાસે વિડીયો પણ છે પણ એ લોકો પોલીસવાળા એ લોકો એ દારૂનો ધંધો કરતો હોવાથી હપ્તો લેવા હોવાથી સુરજીતસિંહની ઓળખાણ છે એમ કરીને સુરજીતસિંહ બધું ફોડી લેશે એમ કરીને દેવીબેન રાથોર અને કાજલબેન કાજલબેન રાઠોર અને ભવેશ રાઠોર આવી રીતના બોલતા બધા ગારામગારી કરતા તને સુરજીતસિંહ બધું ફોડી લેશે તમે જે વિધિઓતારો હોય ને જેને જે આપવો એ તે આપી શકો છો અને અમારા ઘરે રાતના હુમલો કરી મને એમ કહે કે તને રેપ કરીને કાપીને ફેંકી દેવા પ્લસ તારું શિલ્પેક અસર હું હજુ મેરેજ નથી કરી રહ્યો હજુ મને વસ્તુનું કોઈ યાદ નથી અને પોલીસવાળાને જ્યારે આ વસ્તુ અમે ફરિયાદમાં કહેતા હતા તો તે મને રેપની વ્યાખ્યા પૂછે છે શું અમારે રેપ થયા પછી અમારે બધું એ કરવું પડે શું અમારે આ અમે એક જાતના એ થઈ ગયા એમ લાચાર થઈ ગયા કે આજે પોલીસ પાસે આપણે એના માટે ગયા પોલીસ પોલીસ માટે એના માટે કહેવા માટે અમે ગયા કે ભાઈ અમે આ વસ્તુ થઈ શકે એમ છે તો એમ કે તમારા પર કોશિશ કરી આ બધા અટપટા પ્રશ્નોનો એ કરવા બેઠા અમરોલી પોલીસ સ્ટેશનમાં ગયેલા હતા ગણેશપુરા અને અમે સોન બપોરે ફોન કર્યા તો પોલીસવાળા અમારા ઘરેથી આરોપીને લઈ ગયા અને ત્યાં ગઈને આરોપીને ફરિયાદી બનાવી દીધા અને ફરિયાદીને આરોપી બનાવી દીધા ત્યાંથી અમે નીકળી આવ્યા ત્યાર પછી સવારે અમારા ભાઈ લોકોને એ લોકો લેવા માટે અને અમને પણ આરોપી થયા છે એના આગલે દિવસે બે તારીખે આ પાંચ જણ આરોપી બતાવેલા પછી આ ત્રીજી તારીખે આઠ આરોપી બતાવી દેવામાં આવ્યા અને રાત્રે મારા મમ્મી પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે ભાવેશ રાથોર અને રોકી શૈલેન્દ્ર ઉફે રોકી રાઠોર તે લોકો મારા ઘરમાં બે ભાઈને હોદવા આવેલા અને મારવાની ધમકી આપી અને મારી સાથે રેપ કરીને કાપીને ફેંકી નાખવાની ભાવેશ કુમારે ધમકી આપીને મને ગમે તે ગંદી ગારો આપી હતી અને સુરજીતસિંહ બધું ફોડી લેશે એમાંથી જ્યાં થાય તે કરી લેવો અને સુજી સિંગ અમરોલી પોલીસ સ્ટેશન માં અમરોલી અમરોલી પોલીસ સ્ટેશનમાં કેશિયર છે અને એ લોકો દારૂ હપ્તા ઉગરાવે છે અને રાજ અને બની દીપક ઉર્ફે અને એમાં આ જે ભાજપ કાર્યકર્તા છે રાજુ ચૌધરી તે લોકો આ દારૂના એના હસ્તક બધું થાય છે આ જે પોલીસ સ્ટેશનમાં જે અમારી હાથે થયું અને ત્યાં વરિયાવ તારવાડી જેને મિની નંબર તરીકે ઓળખાય છે અને દારૂનો ફૂલ ધંધો થાય છે તે રાજુ ચૌધરી સપોર્ટ કરે છે અને પોલીસ વાળા પહોંચે છે અને ફરિયાદ વાળા નથી અને અમે જે વિડીયો આપીએ છીએ તેને ધ્યાનમાં લઈ આરોપી જે કાર્યવાહી થઈ શકે છે તે કરી અને અમને અમે ત્રણ માય દીકરી અને અમારા બે ભાઈ છે અમને પોલીસ પ્રોટેક્શન આપવાની બદલે એમને સામેવવા પોલીસ પ્રોટેક્શન આપેલું છે જ્યારે પથ્થર અમારા ઘર પર

જ્યારે આ હુમલા ને લઈ કંથારિયા પરિવાર અમરોલી પોલીસ માં ગયું ત્યારે પોલીસે કાર્યવાહી કરવાને બદલે કંથારીયા પરિવાર ની કુવારી કન્યા ને બળાત્કાર ની વ્યાખ્યા સમજાવવા લાગી હતી તો શું હવે થી પોલીસ કન્યાઓને મતલબ બતાવશે સમગ્ર બનાવ પરથી એ પણ સ્પષ્ટ કહી શકાય કે પોલીસ ગરીબ પ્રજા ન્યાય આપવાના બદલે સમજી અપમાનિત વલણ કરવા કંઈ કઈ બાકી નથી રાખતી રાજુ ચૌધરી નામનો બીજેપી કાર્યકર પણ રાજકીય વર્ગ ને લઈને દારૂ નો ધંધો કરનાર રોકીને ધંધો બંધ કરવા ને બદલે સંપૂર્ણપણે ટેકો જાહેર કરી આડકતરી રીતે પોલીસ સામે પણ બેકઓફ બની છે તેમજ કંથારીયા પરિવારને ઝઘડા મામલે ટોર્ચર કર્યું હતું બીજી બાજુ પોલીસ દારૂના હપ્તાને લઈ ફરિયાદીને આરોપીઓ ઠેરાવવામાં સંકોચ રાખતી નથી બીજેપી કાર્યકર રાજુ ચૌધરી અને અમરોલી પોલીસ દારૂ અને ગાંજાના વેપારને પ્રોત્સાહન આપી હપ્તા ખોરી કરી ગરીબ પ્રજાના આંખમાંથી આંસુ લાવવામાં કોઈ કચાસ બાકી રાખી નથી

કે એમાં એવું સાહેબ આપણે જે મારો સારું છે રોકી બરાબર શૈલેન્દ્ર એ દારૂ ને ગાંજાનો ધંધો કરે છે બરાબર હવે એના એ એને હું એક છોકરાને એવું કીધેલું મારે એટલે અમારા મુલ્લામાં એવું બધા કહેતા હતા કે ભાઈ દારૂ ને ગાંજાનો ધંધો તું બંધ કરાવી દે બરાબર તો મેં એને એક છોકરાને મારા કાકાના છોકરાને મોકલેલો હતો ત્યાં કે ભાઈ તું જા જઈને જો કે વેચે છે કે નથી વેચતો બરાબર તો એણે પહેલાંને એવું અમાઈ જો કે આ બાટમીદાર છે એને બાટમીની અદાવટમાં એણે આવીને અમારા ઘર પાસે આવીને હુમલો કરીને એને માર્યો એને માર્યો બરાબર પછી છટા મને બીજે દિવસે સવારમાં આવીને મને ને ફટકે મને મારા શાળાએ ને મને રોકી ઉડભે સૈલેન્ટ રહી બંને જણાએ મારેલા ત્યારે મારા ઘરમાં કોઈ હાજર નહીં હતું સાહેબ આખો મોલ્લો જોતો હતો અમારો પણ અમારે મારી મેત્રમાં કોઈ વચ્ચે પડી નું નથી સીસી કેમેરા અમારી પાસે વિડીયો રેકોર્ડ રેકોર્ડિંગ બી છે લોકો જે મારવા આવેલા હતા અમને તે અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે અત્યારે અમારી માંગ એવી છે કે અમારે ન્યાય મળે અમને બરાબર ને અત્યારે જે છે અત્યારે જે જેમાં એ લોકોને સપોર્ટ કરે છે જે આ બધા પોલીસવાળા છે બરાબર સુરજીતસિંહ જે કોઈ બી હોય બરાબર એ લોકોને એક્સવાઈઝ છે તે લોકોની ઉપર કાર્યવાહી થાય ને અમને ન્યાય મળે એવું અમારી માંગ છે અમરોલી પોલીસ સ્ટેશન અમને સહકાર આપેલો હતો તો અત્યારે અમે કમિશનર કચેરીએ થોડું આવવાનું થયું તમારી મેટર જ પટી ગયેલી હતે ને આમ કેટલીક અંશે પોલીસ અને રાજકારણીઓ પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી ગરીબ પ્રજાને પોતાના પગની નીચે કીડી સમજી નાખવામાં કશું જ બાકી રાખતી નથી પોલીસ એવી તો કેવી કાર્યવાહી કરી રહી છે કે છેલ્લા થોડાક દિવસોથી ફરિયાદીઓ ભયના માહોલમાં આરોપીઓની જેમ નાસ્તા ફરતા રહે છે દારૂની બબાલને લઈ કંથારિયા પરિવારની બે કુવારી છોકરીઓ પર રેપનો ભય અને યુવકો પર હત્યાની ની ભય વ્યાપી ગયો છે જે સંદર્ભે કંટાળી જાય ફરિયાદીઓએ મીડિયાનો સહારો લઈ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે ત્યારે હવે એ પણ જોવા રહ્યું કે પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ આ મામલે રાજકીય અને આરોપીઓને ન્યાય અપાવશે કે ફરિયાદીને કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત